નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડિયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રેક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડિયોમાં આપણે ઇમ્પેક્ટ ફી કાયદા અંતર્ગત ફોર્મ ભરવાની તારીખ અંગે આવેલા મહત્વપૂર્ણ સમાચાર વિશે વિગતવાર માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. મિત્રો, ઇમ્પેક્ટ ફી કાયદા અંતર્ગત ફોર્મ ભરવાની તારીખમાં થઈ શકે છે વધારો. તો જાણો વિગતવાર સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. તો ચાલો હવે આપણે ન્યૂઝપેપરમાં આવેલા આ ન્યૂઝ વિશે કટિંગ દ્વારા વિગતવાર માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, ઇમ્પેક્ટ ફી માટેની મુદત વધારવા સરકાર કાયદામાં સુધારો કરશે અને નાગરિકોને વધુ 4 મહિનાની મુદતનો વધારો મળશે. ગેરકાયદેસર મિલકતોને નિયમિત કરાવવાની છેલ્લી તક આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. તો શું નિર્ણય છે તેની વિગતવાર માહિતી આપણે મેળવતા જઈએ. તો મિત્રો, ગુજરાતના 8 મહાનગરો, તેની ફરતે આવેલા શહેરી વિકાસ સત્તામંડળો અને નગરપાલિકાઓમાં ગેરકાયદેસર બાંધકામોને નાગરિકો નિયમિત કરાવી શકે તે માટે ગત વર્ષે અમલમાં મુકાયેલ કાયદાની મુદત તારીખ 17 ફેબ્રુઆરીએ પૂર્ણ થઈ ચૂકી છે. તો આમ મિત્રો, ઇમ્પેક્ટ ફીનો જે કાયદો આવ્યો હતો તે અંતર્ગત ફોર્મ ભરવાની તારીખ 17 ફેબ્રુઆરી 2023ના રોજ પૂર્ણ થઈ ચૂકી છે. તો ઇમ્પેક્ટ ફીના નામે જાણીતા આ કાયદા હેઠળ તેમાં વધુ 4 મહિનાની મુદતનો વધારો આપવા ગુજરાત સરકારે કાયદામાં સુધારો કરવાનું વિચારણા કરી છે. તો વિધાનસભા ચૂંટણી પૂર્વે સરકારે ગુજરાત રેગ્યુલેશન ઓફ અનઓથોરાઇઝ્ડ ડેવલપમેન્ટ એક્ટ 2023 અમલમાં મૂક્યો હતો, એટલે કે ગ્રુડા 2022 અમલમાં મૂક્યો હતો, જેના આધારે ગેરકાયદેસર બાંધકામોને નિયમિત કરાવી શકાય તે માટે 17 ફેબ્રુઆરી 2023 સુધી અરજી કરવા માટેની નાગરિકોને સમયાવધિ આપવામાં આવી હતી. અલબત્ત આ 4 મહિનામાં શહેરી ક્ષેત્રમાં ગેરકાયદેસર બાંધકામોના ધારકો તરફથી સાવ નબળો પ્રતિસાદ રહ્યો છે. માત્ર અમદાવાદમાં 13,425 જેટલીઓ અરજી મળી છે અને આ સંજોગોમાં ગેરકાયદેસર બાંધકામો ધરાવતા નાગરિકો વધુ ને વધુ તેનો લાભ લઈ શકે તેના માટે છેલ્લી તક આપવા સરકારે નિર્ણય કર્યો છે, જેના માટે આગામી બજેટ સત્રમાં શહેરી વિકાસ વિભાગ દ્વારા ઉપરોક્ત કાયદામાં 4 મહિનાની મુદત વધારવા સુધારા વિધેયક લાવશે. ઉલ્લેખનીય છે કે ખાનગી જમીનમાં ટાઉન પ્લાનિંગ એક્ટ હેઠળ ગેરકાયદેસર બાંધકામો નિયમિત કરાવવા 30 વર્ષમાં સરકારે 3 વખત ઇમ્પેક્ટ ફીનો કાયદો દાખલ કર્યો છે. તો આ પ્રમાણે મિત્રો, જે ઇમ્પેક્ટ ફીનો કાયદો છે તે છેલ્લા 30 વર્ષમાં 3 વખત દાખલ કરવામાં આવેલો છે. તો આ પ્રમાણેના ન્યૂઝ મળી રહ્યા છે કે જે હાલમાં બજેટ સત્ર ચાલી રહ્યું છે તે અંતર્ગત આ ઇમ્પેક્ટ ફીના કાયદામાં સુધારો લાવી અને 4 મહિનાની મુદત વધારવામાં આવી શકે છે. તો તમે અહીંયા આખું ન્યૂઝપેપરનું કટિંગ જોઈ શકો છો, જે સંદેશ ન્યૂઝપેપરમાં તારીખ 22/2023ના રોજ આવેલ હતું. આ ઉપરાંત મિત્રો, ગુજરાત સમાચારમાં પણ આ એક ન્યૂઝપેપરમાં કટિંગ આવેલું હતું. તો તેની વિગતે જોઈએ કે નબળો પ્રતિસાદ મળતા ઇમ્પેક્ટ ફીની મુદતમાં 4 મહિનાનો વધારો કરાયો. હાલ બાંધકામને નિયમિત કરવા નવી અરજી સ્વીકારશે નહીં. તો તેની વિગતમાં જોઈએ તો ગુજરાત સરકારે ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરાવવા ઇમ્પેક્ટ ફીના કાયદાને નબળો પ્રતિસાદ મળતા સરકારે આ કાયદાની મુદતમાં 4 મહિનાનો વધારો કરવાનું નક્કી કર્યું છે. આ માટે સરકાર વિધાનસભાના બજેટ સત્રમાં ઇમ્પેક્ટ ફીનું સુધારા વિધેયક લાવી રહી છે. રાજ્યના નાના મોટા શહેરમાં ઇમ્પેક્ટ ફી ભરી અને ગેરકાયદેસર બાંધકામોને નિયમિત કરતા આ કાયદામાં કેટલીક વિસંગતતાઓ રહેલી છે. લોકોએ કરેલી મોટાભાગની અરજીઓ છે તે રદ કરી દેવામાં આવી છે, જેના કારણે સરકારનો હેતુ સર્યો નથી અને સરકારે ઓનલાઈનની સાથે ઓફલાઈન અરજીઓ સ્વીકારવાની પણ તૈયારી બતાવી હતી, પરંતુ લોકોએ મોડો પ્રતિસાદ આપ્યો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતી હોવાથી સરકારે ઓક્ટોબર 2022માં આ વટહુકમ બહાર પાડી અને રાજ્યમાં મહાનગરપાલિકા, નગરપાલિકા અને જિલ્લામાં બિનઅધિકૃત થયેલા બાંધકામને નિયમિત કરાવવા ઇમ્પેક્ટ ફીનો કાયદો બનાવ્યો હતો અને અરજી કરવા માટે 17 ઓક્ટોબર 2022 નક્કી કરવામાં આવી હતી. રાજ્યમાં કોર્પોરેશન વિસ્તારમાં 42% અને નગરપાલિકા વિસ્તારમાં 82% જેટલી મિલકતો અનઅધિકૃત હોવાનો અહેવાલ મળતા સરકારે ઇમ્પેક્ટ ફી લાગુ કરી હતી.
આ પહેલાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 2011માં ઇમ્પેક્ટ ફીનો કાયદો અમલી બનાવ્યો હતો અને વિધાનસભાનું સત્ર મળ્યું ત્યારે સરકારે વિધેયક લાવી અને આ કાયદો પસાર કરાવ્યો હતો, પરંતુ તેની મુદત 16 ફેબ્રુઆરી 2023ના રોજ પૂરી થઈ ગઈ છે. હવે જે વિધેયક આવે છે તેમાં સરકારે 4 મહિનાની સમય વધારી આપવાનું નક્કી કર્યું છે અને નવા વિધેયકમાં સરકાર બેરમેન્ટ ચાર્જ સહિતના પ્રક્રિયાના ચાર્જીસમાં ઘટાડો કરવા સુધીના જે સુધારાઓ છે તે કરી રહી છે. તો ઉલ્લેખનીય છે કે ઇમ્પેક્ટ ફીના કાયદા હેઠળ અત્યાર સુધીમાં આવેલી અરજીઓ પૈકી માત્ર 25% જ મંજૂરી આપવામાં આવી હતી અને હાલ ઇમ્પેક્ટ ફીની મુદત પૂરી થયેલી હોવાથી મુકરર સત્તાધિકારી કોઈ પણ અનઅધિકૃત બાંધકામને નિયમિત કરવા માટેની નવી અરજીઓ સ્વીકારી શકશે નહીં. અને વિધેયકમાં જણાવ્યું છે કે સરકારે વટહુકમ પ્રસિદ્ધ કર્યા પછી રાજ્યની વિધાનસભાની ચૂંટણીના કારણે આચારસંહિતા લાગુ પાડી દેવામાં આવી હોવાથી મુદત દરમિયાન ઇમ્પેક્ટ ફી દ્વારા બાંધકામો નિયમિત કરવા ખૂબ જ ઓછી અરજીઓ આવી હતી અને રાજ્ય સરકારને આ અધિનિયમના ઉદ્દેશને પાર પાડવા માટે તેટલો સમય અપૂરતો જણાયો છે અને ગેરકાયદેસર બાંધકામોને નિયમિત કરાવવા માટે અરજી કરવા માટે 4 મહિનાની મુદત લંબાવવાની જરૂર જણાય છે. તેથી અધિનિયમની કલમ 5માં યોગ્ય સુધારો કરવા ધાર્યું છે. લોકો કરેલી મોટાભાગની અરજીઓ છે તે રદ કરી હોવાનું પણ કારણ સામે આવી રહ્યું છે, જેથી વિધાનસભાના બજેટ સત્રમાં આ સુધારા વિધેયક આવી શકે છે. તો મિત્રો, આ પ્રમાણે લોકો દ્વારા નબળો પ્રતિસાદ મળતા જે આ ઇમ્પેક્ટ ફીનો કાયદો છે તેમાં 4 મહિનાની મુદતમાં વધારો થઈ શકે છે તેવા મહત્ત્વપૂર્ણ ન્યૂઝ સામે આવી રહ્યા છે. તો મિત્રો, આશા રાખું કે ઇમ્પેક્ટ ફી કાયદા હેઠળ ફોર્મ ભરવાની તારીખના સુધારા અંગેના જે ન્યૂઝ છે તેના વિશે વિગતવાર માહિતી આપને મળી ગઈ હશે. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો, તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.